શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ સંવાદ કાર્યક્રમ ચેરમેન યોગ સેવક શિષપાલ અને યોગ પ્રભારી લક્ષ્મણભાઈ ગુરવાણીની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલનું જિલ્લાના આ યોગ ટ્રેનરો દ્વારા પરંપરા મુજબ સાફો પહેરાવી શાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો તેમજ યોગ કોચનું પણ પુષ્પગુચ્છ અને યોગ ચોકની પુસ્તક આપીને સ્વાગત કરાયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને યોગ સંવાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ યોગ સેવક શિષપાલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં યોગ શહેર તેમજ ગામે ગામ સુધી પહોંચાડવા માટેનું ભગીરથ અભિયાન હાથ ધર્યું છે. રાજ્યમાં 50,000 યોગ ટ્રેનરોના માધ્યમથી 5,00,000 લોકોને યોગનું મહત્વ મળી રહે તે માટે તેઓ તાલુકા મથક ખાતે યોગ સંવાદ કરી રહ્યા છે. આ યોગ સંવાદ કાર્યક્રમમાં દેવગઢ બારિયાના બે નાના બાળકો સોહાણી અને રિધમ સહિત અન્ય યોગ ટ્રેનરો યોગ નિદર્શન કરીને ઉપસ્થિતથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિ મુનિઓ યોગ આયુર્વેદ અને ધ્યાનના સારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. મધ્યકાલમાં લુપ્ત થયું યોગને પુનઃ સ્થાપિત કરવા માટે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. આપણા માટે ખૂબ ગર્વ અને ગૌરવની વાત છે. ને આપણે જ ગુજરાત સરકારના મુખ્યમંત્રી એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે, જેનું મકસદ છે ઘર ઘર સુધી યોગ પહોંચે, દરેક વ્યક્તિ યોગથી જોડાય. એના માટે છેલ્લા 2 વર્ષથી મેં ગુજરાતભરના બધા મહાનગરોમાં જિલ્લાઓમાં જઈને ટ્રેનરો તૈયાર કર્યા છે, જેમાં 50,000 ટ્રેનરો અમારા પાસે તૈયાર છે અને 5,000 યોગ વર્ગો ચાલે છે. હવે અમે તાલુકાઓના યોગ સંવાદ કાર્યક્રમ ચાલુ કર્યું છે અને 2 દિવસથી અમે પંચમહાલ જિલ્લાના પ્રવાસ ઉપર છું. પહેલા દિવસે આપણે કેમાં ઘોઘંબામાં હતા અને પછી કાલોલમાં હતા અને આજે મોરવામાં હતા અને અત્યારે હું શહેરમાં છું. એનું અમારું મકસદ છે કે તાલુકા લેવલ પર એક યોગની મોટી ટીમ બને અને ગામડાઓ સુધી યોગ પહોંચે, દરેક ગામડામાં 2-2, 5-5 લોકો તૈયાર થાય. હવે અમારું લક્ષ્ય કે આ વર્ષના અંત સુધી 1,00,000 ટ્રેનરો તૈયાર કરવાના. આપના માધ્યમથી હું ગુજરાતની 6.5 કરોડ જનતાને આહવાન કરવા માગું છું કે ગુજરાત સરકાર આપના જોડે છે, આવો યોગ સાથે જોડાઈએ. કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા માટે આપણી જનતાને યોગ સાથે જોડીએ, પોતાની ઇમ્યુનિટી વધારવા માટે, પોતાનું શારીરિક અને માનસિક રોગોથી મુક્ત થવા માટે આપણે યોગથી જોડાઈએ. યુવાનો જે યોગ ટીચર બને છે, ગુજરાત સરકારે એને માનદ વેતન પણ આપે છે અને સર્ટિફિકેટ પણ આપે છે, આવું સરસ સુંદર અવસર છે. તો આપના માધ્યમથી આહવાન કરવા માગું છું કે આપણે યોગી બનીએ, નિરોગી બનીએ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.